અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં એટીએસ અને એનઆઈએની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તો દરિયાપુર ખાતે આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તો અમદાવાદમાં એનઆઈએ અને એટીએસનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તે લોકો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો દરિયાપુર અને શાહપુરમાં આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તો અમદાવાદ સહિત રાજ્યમાં કુલ 4 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. તો એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અમારી સાથે આ સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે. જે રવિ, જે પ્રમાણે અમદાવાદ ખાતે પણ હવે એનઆઈએ અને એટીએસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, શું વધુ વિગત? બિલકુલ, થી જો વાત કરવામાં આવે તો રાજ્યમાં એનઆઈએ એટીએસ દ્વારા સુરત, ભરૂચ, નવસારી અને અમદાવાદમાં સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે આગામી દિવસોમાં 15 ઓગસ્ટ આવી રહી છે અને તેને લઈને ક્યાંય ને ક્યાંય કોઈ પણ પ્રકારની જે ભારત વિરોધી જે પ્રવૃત્તિઓ થતી હોય છે તેને રોકવા માટેનું સમગ્ર જે ઓપરેશન છે તે ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. એનઆઈએ ને માહિતી મળી હતી કે આગામી દિવસોમાં જયારે 15 ઓગસ્ટ આવી રહી છે ત્યારે જે ભારત વિરોધી જે તત્વો છે તે કોઈ પણ પ્રકારનું જે ગેરકાયદેસર ઓપરેશન છે તે પાર પાડી શકે છે. એટલે આઈએસ કનેક્શન સહિતના જે આતંકવાદી કૃત્યો છે તે સામે લાવવાની જે પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે. એનઆઈએ દ્વારા અલગ અલગ રાજ્યોમાં પણ જે સર્ચ ઓપરેશન છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. જે પ્રમાણે આઈએસ મોડ્યુલ લઈને જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદમાં એટીએસ તેમજ એનઆઈએ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તો દરિયાપુર અને શાહપુરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું.